અને વાણી પણ બહુ સરસ બોલ્યા. દાસી જીવન સાહેબ ની વાણી, દાસી જીવન સાહેબ ઘોઘાવદર ની અંદર રહી ગયા. જાંબલી અપાર જ્યાં ઘોઘાવદર જેવો ઘાટ નહીં, અને મોરલા કરે નિત મલાર એ ઘોઘાવદર. અને અહીંયા જીવન સાહેબ થઈ ગયા. પણ ગણપતિ આરાધનામાં એમ કહેવાય છે, રામદેવજી મહારાજ ને યાદ કર્યા, મર્યાદા પુરુષોત્તમ રાઘવ ને યાદ કર્યા, અને દેવ નો દેવ અધિપતિ દેવ ભોળ્યો નાથ મહાદેવ ને જયારે યાદ કર્યો, અને આપણે બે ખાલી બે કડી ની અંદર ભગવતી ભવાની ને યાદ કરવી. અને જો સંતવાણી માં બાપુ પધાર્યા છે, જો કે આપણે શરૂઆત માં કીધા કે તાળીઓ નો ગડગડાટ થઈ જાય બાપુ પધારે છે, આપણે શરૂઆતમાં કીધું કે સંતોના સાનિધ્યમાં જયારે સંતવાણીનો લાભ મને તમને જયારે મળ્યો છે, અહો ભાગ્ય છે મારા ને તમારા કે વર્ષનો પ્રથમ દિવસ અને એ દિવસમાં આ અનોખો લાભ મને તમને જયારે મળ્યો, તો એમ કહેવાય છે કે બે કડી ની અંદર ભગવતી ભવાની ને યાદ કરવી. આપણે વાણીમાં પણ આવે છે, નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા, આ સંતો ને સંતપણા નથી મફતમાં મળતા, કોઈ ભરી બજારે વેચાણા કોઈ તેલ કડામાં બળતા, મારા સંતો ને સંત મણા નથી મફતમાં મળતા, આ સંતો ને એમ નામ નથી મળી બાપ, એના માટે તો અનેક કષ્ટો પડે અનેક વિપતો પડે. ગંગા સતી કહી ગયા, વિપત પડે તો વલખે નહીં પાનબાય, વલખે વિપત ન જાય,
કરો મારા અલખ ધણી નો આરાધ તો મન ના બધા મનોરથ મટી જાય. એવો અલખ ધણી નો આરાધ કરો તો બધા મનના કામ અવશ્ય થાય. પણ એના માટે આરાધ જોઈ સાધ કરે નો આવે. આરાધ કરવો જોઈએ. કેવો આરાધ કરવો પડે? જયારે તમારી માથે વિપદ ના વાદળા ઘેરાણા હોય અને એમ કહેવાય છે કોઈ બચવાની બારી ન હોય, અને ઈ વખતે તમે અખિલ બ્રહ્માંડ ના માલિક ને યાદ કરો. હે અખિલ બ્રહ્માંડ ના માલિક, અખિલ બ્રહ્માંડ ના માલિક, હે મારા નોધારા ના આધાર, હે બાર બીજ ના ધણી, હે મારા નાથ વાર કરજે વેલી. ઈ નાદ થાય ના ભીકમળ માંથી જયારે નાદ થાય તો અવશ્ય વધારે. આ સંતોની સંતવાણી છે, આ સંતોના શબ્દો છે. એટલે આપણે વાત ઉપર બહુ જાજુ નથી જવું, સંતવાણીના દોર ઉપર જવી. અને અહીં એમ કહેવાય છે કુડલાનું ગૌરવ કહેવાય. એવો મારો બાપુજીઓ જીલુભાઈને યાદ કરવી કે વધારે બે વાણીનો લાભ બધાને આપે. જો કે થોડીક ભજનિકો ઘણા બધા છે તો સમયનો બધા ખ્યાલ રાખે. થોડીક નમ્ર વિનંતી છે કે બબે વાણી કરે તો બધાને ન્યાય મળી જાય. પધારો જીલુભાઈ, પધારો.